वेपारी पुस्तकों वेचवा आव्या बाद वाली ने बोलावता अमुक वाली तंत्र ने जाण करी देता वलसाड़ नो वेपारी कार ले फरार थई गयो हतो। नवसारी जिल्ला मां केटली खानगी शाळाओ द्वारा तेमनी शाळाओ मां अभ्यास करता बाळकों ने નજીકની સ્ટેશનરી ને પણ જિલ્લા બહારની સ્ટેશનરીના વેપારીઓને શાળા નજીક બોલાવી તેમના છાત્રોના વાલીઓને આડત્રી રીતે તેઓ જે કહે તેમના પાસેથી જ પુસ્તકો ગણવેશ સાધન સામગ્રી ખરીદવા માટે જણાવતા હતા। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ડીઓના પત્રમાં જણાવ્યું છે કે આરટીઈ એક્ટ 2009 અન્વયે ગુજરાત આરટી રૂલ્સ 2012 સમગ્ર રાજ્યમાં અમલ છે। જનવાય બિન અનુદાનિત ખાનગી શાળાઓને જણાવવાનું કે તેમની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ શાળામાં પ્રવેશ આપવામાં આવેલ વિદ્યાર્થીઓને કે તેમના વાલીઓને પોતાની જ શાળામાંથી ગણવેશ પુસ્તકો કે અન્ય સ્ટેશનરી લેવા માટે ફરજ પાડી શકાય નહીં કે આપના દ્વારા કોઈ ખાસ દુકાન કે સ્થળ પરથી સદર શૈક્ષણિક સ્ટેશનરી પણ લેવા બાબતે દબાણ આપી શકાશે નહીં। આ બાબતે શાળાઓ માટે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ અને શિક્ષણ વિભાગના તારીખ 27 સપ્ટેમ્બર 2011 ના ઠરાવ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ માટે આદર્શ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે, જેના પરિપત્ર મુજબ ક્રમ નંબર 7 માં શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના પુસ્તકો સાહિત્ય ગણવેશ કે બુટ પોતાની સંસ્થા પાસેથી કે કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે કોઈ ચોક્કસ માર્કો કે કંપનીનું ખરીદવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં તથા આ પ્રકારે સૂચવેલ આદર સંહિતાના ભંગ બદલ શાળાઓ સામે કાર્યવાહીની સૂચના પણ ઠરાવથી બહાર પાડવામાં આવેલ છે। આ નિયમ મુજબ ઉપરોક્ત અનિયમિતતા આચરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગના તારીખ 2/12/2014 ના ઠરાવના ક્રમ 6 મુજબ અમુક ચોક્કસ દુકાનેથી નાસ્તો પુસ્તકો ગણવેશ અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરવા બાબતે જે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવે તો આરટી એક્ટ 2009 ની કલમ 17 મુજબ પહેલી વાર 10,000 અને ત્યારબાદ આવી કાર્યવાહી કરે તો દરેક વાર 25,000 નો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। નિયમોનું પાલન કરવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પરિપત્ર 2 માર્ચ 2023 ના રોજ દરેક ખાનગી શાળાઓને મોકલી દેવામાં આવ્યો છે। નવસારીમાં આવેલી ખાનગી શાળા દ્વારા અન્ય જિલ્લામાં આવેલ સ્ટેશનરીના વેપારીને ધોરણ 1-8 ના સહઅધ્યયન માટેના પુસ્તકોના વેચાણ માટે એક બંધ મકાનમાં આવેલ છે ત્યાંથી વાલીઓએ લઈ લેવાની સૂચના આપી હતી, જેને લઈ 5 હાટડી વિસ્તારમાં આવેલ એક બંધ ઘર પાસે જતા કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ વેપારી શાળામાં પુસ્તકોનો જથ્થો લઈ જાય છે। તે માહિતી મળતા વેપારીને ખબર પડતા તેને ક્યાંથી આવ્યો તેની માહિતી નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખે માંગતા વેપારીએ કોઈ વાત ન કરી, વલસાડની પાસિંગવાળી કાર ત્યાંથી લઈ ભાગી ગયો હતો। આ વેપારી મોટાભાગની શાળાઓમાં પુસ્તકોનું વેચાણ કરતો હોવાની માહિતી પણ મળી છે। ઘણી બધી સ્કૂલોમાં બહારથી સપ્લાય લઈ રહ્યા છે એ લોકો, સ્કૂલોમાંથી એ લોકોને વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન આપવામાં આવે છે કે ચોપડા અમે કીએ ત્યાંથી લેવાના અને અમે જે જગ્યાએ તમને એડ્રેસ આપીએ છીએ ત્યાંથી જ તમારે ચોપડા લેવાના। બીજું કે લિસ્ટ અમુક સ્કૂલો ઓપન કરે છે પણ અમુક સ્કૂલોમાં જે નોટબુકો લખે છે નોટબુકના કંપનીઓના નામ લખે છે। હવે સ્કૂલોમાં કોઈ જાતની નોટબુક કે ફૂલસ્કેપ કે A4 ફરજિયાત રહી નથી, પહેલાં જેવી જે કે ભાઈ આ જ કંપનીની નોટબુક વાપરવાની કે આ જ કંપનીની ફૂલસ્કેપ વાપરવાની એવું કંઈ ફરજિયાત રહ્યું નથી। એટલે વાલીઓ બેફિકર થઈને બજારમાં જઈને ખરીદી કરે, જે નોટબુક જેમને જે રેન્જની પસંદ આવે તે ખરીદી શકે। હવે જ્યાં સુધી વાત રહી આ કૌભાંડની, તો આજે એક સ્કૂલના 1200-1500 વિદ્યાર્થી છે, એવરેજ એ લોકો 3,500-4,000 રૂપિયાનો એક સેટ આપે છે એ લોકો જુનિયરથી લઈને 12 ધોરણ સુધીની સ્કૂલમાં। તમે ફક્ત ગણતરી લગાવો આ કેટલા રૂપિયાનો ધંધો થયો, અને ચલો આપણે સમજીએ કે ચોપડાઓ ઉપર GST નથી પણ નોટબુક પર તો છે GST, કંપાસ પર તો છે, કવરના રોલ પર તો GST છે, તો એ GST ગવર્મેન્ટને પણ નુકસાન જઈ રહ્યું છે આનાથી કે આ એક જ જગ્યા કોઈ બિલ તો આપતું નથી પાકું, કોઈ બી જે આટલી મોટી સપ્લાય કરતું હોય એક બી સિંગલ પાકું બિલ એ લોકો આપતા નથી વિદ્યાર્થીઓને।
અને બીજી વસ્તુ, અમુક જે રોલ છે, ક્રેયોન્સ છે જેમાં મોટું માર્જિંગ આવે છે, તે પણ વિદ્યાર્થીઓએ છાપેલી કિંમતે લેવા પડે છે આવા સપ્લાયર્સો પાસેથી. તે મારા હિસાબે હવે બંધ થઈ ગયેલું જ છે, પણ અમુક સ્કૂલ નથી સમજતી હજુ પણ. અને હું સ્કૂલોના નામ કોઈ પણ ઇન્ટરવ્યૂમાં આપતો નથી. એનું કારણ એટલું જ છે કે એ સ્કૂલોના ગ્રાહક નાની મોટી વસ્તુ લેવા બી ક્યારે બજારમાં આવે તો એ લોકો ને એ વસ્તુ મળી રહે, એ સ્કૂલનું નામ ખરાબ નહીં થાય. કે આજે એક ઘણી એવી સ્કૂલ છે જેમાં, હવે ઇટાડવા પાસેની એક સ્કૂલ છે જેમાં 3 લાઇનની નોટબુક ચાલે છે. 3 લાઇનની નોટબુક નવસારીમાં બીજી કોઈ સ્કૂલમાં લગભગ નથી ચાલતી. તો હવે એ સ્કૂલના પોયરાઓને કમ્પલસરી ત્યાંથી જ લેવું પડે છે. તો આવું કંઈ હોય તો વાલીઓને બી રિક્વેસ્ટ કે અમને જાણ કરે, અમારા એસોસિએશનને જાણ કરે, તો અમે એ વસ્તુ પ્રોવાઈડ કરી દઈએ. બધા જે આજુબાજુના અમારા સર્કલના વેપારીઓ છે તે પણ વેચે. કોઈ પણ ફરજિયાત તમને વાલીઓને રિક્વેસ્ટ છે કે કોઈ પણ સ્કૂલ તમને દબાણ આપે કે ફરજિયાતપણે તમને ચોપડા લેવાનું કે અમારા એસોસિએશનની કોઈ પણ શાખામાં, કોઈ પણ દુકાનમાં, કોઈ પણ વેપારીને ત્યાં તમે કમ્પ્લેન આપો, એટલે એનો પર 100% કાર્યવાહી થશે અને અમે એમને વાલીઓને ફૂલ સપોર્ટ આપીશું. બીજી વસ્તુ કે દરેક અમારા એસોસિએશનના વેપારીઓના દુકાનના બહાર એક બેનર લાગી રહ્યું છે એસોસિએશન હેઠળનું, કે હવે પછી કોઈ પણ સ્કૂલ ફરજિયાત રહી નથી ચોપડા લેવા માટે કે કોઈ પણ જાતનું સામગ્રી, ભણતરને લગતી ઓળખતી સામગ્રી માટે. એવો બેનર દરેક અમારા દુકાનની બહાર લાગી રહ્યો છે ટૂંક સમયમાં, જેથી વાલીઓને બી ખ્યાલ આવે કે હવે કોઈ બી સ્કૂલ તેમની મનમાની પ્રમાણે ચોપડા કે બચ્ચાઓના બેગ, યુનિફોર્મ, સોક્સ કે એવું કંઈ પણ જબરજસ્તી ખર્ચો નહીં કરાવે વાલીઓ પાસે. અને જે આ જૂના થાણા પર થઈ રહેલું છે, આજે પણ મને સમાચાર મળેલા છે કે સવારે ત્યાં આખો એક ટેમ્પો ખાલી થયેલો છે. હવે સાહેબ, મારે ઘડી ઘડી ત્યાં જઈને ત્યાં જવાનું, એ ભાઈને ઊભા રાખવાના, પૂછવાનું, કરવાનું, એ મને યોગ્ય લાગતું નથી. જાણ થઈ ગઈ છે, મેડમે પગલાં પણ લઈ લીધા છે. હવે આમાં મેડમનું કેવું એવું હતું કે એમને માણસો પણ ત્યાં મોકલેલા. મેડમે જેટલું એમણે અમને સપોર્ટ કર્યો છે, વાલીઓને સપોર્ટ કર્યો છે, એમના જેવો કોઈએ સપોર્ટ નથી કર્યો. મેડમે દરેક વિભાગના કર્મચારીઓને દોડતા કર્યા, ત્યાં પણ મોકલેલા. કોઈ ગેરકાનૂની રીતે આ રીતે ચોપડા વેચી નહીં શકે એની પર પૂરેપૂરી તકેદારી રાખતા છે મેડમ. પણ જે આ વેપારીઓ જે બહારથી આવીને ધંધો કરતા છે, કોઈ નાની મોટી ટેકનિકથી, આઈડિયાથી પોતાનો માલ વેચીને પૂર્ણ કરીને સવારે 10 વાગ્યા પહેલાં જ ભાગી જતા છે. એટલે કહેવાનો તાત્પર્ય એમ છે, મેડમ ટોટલી સપોર્ટ કરી રહ્યા છે, અમારા એસોસિએશનને બી કરી રહ્યા છે, વાલીને બી કરી રહ્યા છે. એક્શન લેવામાં ન આવે તો મારા હિસાબે આમાં વાલીઓને જ એમાં તકલીફ થવાની છે. વાલીઓ જ મોંઘું ખરીદશે, અને મોંઘવારી જે રીતે વધતી છે એ રીતે ભણતર બી દિવસે દિવસે મોંઘું થવાનું, ને એનું ભવિષ્ય ભણતરનું અંધારામય છે. પછી જે ખાનગી સંસ્થાઓ દ્વારા કોઈક ચોક્કસ સ્ટેશનરીને કે ચોક્કસ કોઈકને, કોઈક ખાનગી સંસ્થાને આવી રીતે આપવામાં આવે છે, તો સદર બાબતે અમને મીડિયા દ્વારા પણ એક માહિતી મળી છે અને વિડીયો આવ્યો છે, તો એ બાબતે અમે વધુ તપાસ માટે અમારી ટીમને આપી દીધું છે. એટલે તપાસ બાદ જે કંઈ પણ આવશે તેના પર નિયમ અનુસાર કાર્યવાહી કરીશું. શિક્ષણ વિભાગ દ્વારા 27/9/11 ઠરાવથી એક આચારસંહિતા ખાનગી શાળાઓ માટે બહાર પાડી હતી, જેના મુદ્દા નંબર 2 ક્રમ નંબર 7 સ્પષ્ટપણે લખેલું છે કે કોઈ પણ પ્રકારના ચોક્કસ માર્કાવાળા કે આ જ પુસ્તકો કે આ જ ખાનગી પ્રકાશનોના કે આના જ પુસ્તકો ખરીદવા એના પર પ્રતિબંધ આપેલો છે, ને આવું કોઈ વાલી માટે કોઈ પણ શાળા આગ્રહ કરી શકે નહીં એવું દર્શાવવામાં આવ્યું છે. અને અમારા માધ્યમિક શિક્ષણ અવિનિયમોના ની કલમ 17 પણ આ દર્શાવવામાં આવ્યું છે. તો એ બંને જો આવી કોઈ સંસ્થા અમને પકડાશે તો અમે આ બંને કાયદાના અનુસંધાનમાં અમે નિયમાનુસારની કાર્યવાહી કરીશું, તથા FRCને પણ સદર બાબતે રિપોર્ટ કરીશું, અને પ્રાથમિક નિયામકની કચેરી અને અમારી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ સદર બાબતે જો કોઈ આવી સંસ્થા પકડાશે તો એના પર અમે નિયમાનુસારની કાર્યવાહી કરીશું. હા, વાલીઓ ખાસ આ બાબતે ધ્યાન રાખે કે કોઈ પણ સંસ્થા જો તમને આવી રીતે ફોર્સ કરતી હોય કે આ જ દુકાનમાંથી ખરીદી કરવી, તો અમારા સુધી આવી શકો છો કે જેથી અમે આવી સંસ્થાઓ પર નિયમાનુસારની કાર્યવાહી કરી શકીએ. કોઈ પણ સંસ્થા આપને
આ રીતે કોઈ જાતનો ફોર્સ કરી શકે નહીં એ નિયમમાં પણ છે, અને અમે પણ આ માટે હંમેશા એના પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે સજ્જ છીએ જ. તો આપ અમારા સુધી આવશો અને આવી સંસ્થાઓને અમારા સુધી ઉજાગર કરશો કે અમારા સુધી લઈ આવશો તો અમે એના પર કાર્યવાહી કરી શકીશું. આપના બાળક માટે જ અમે અહીંયા તમામ પ્રકારના નિયમો શાળા માટે પડાવવા માટે બેઠા છે, પણ એના માટે જરૂરી છે કે આપનો પણ એટલો સહયોગ રહે કે તમારા પર આવી રીતે કોઈ સંસ્થા ફોર્સ કરતી હોય તો અમારા સુધી આવો તો અમે એના પર નિયમાનુસાર કાર્યવાહી કરી શકીએ.